રાજકોટ જિલ્લાના ધોળાજી ખાતે કરોબલાના 72 શહીદોની યાદમાં તાજિયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મુસ્લિમોનો પવિત્ર તહેવાર મોહરમ માસ નિમિત્તે કરબલાના 72 શહીદોની યાદમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ધોળાજી શહેરમાં સૈયદ રુસ્તમ માતમનો તાજિયો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સૈયદ રુસ્તમ ગ્રુપ દ્વારા બનાવવામાં આવે છે. ધોળાજીના કારીગરો એક આગવી ઓળખ ધરાવતા હોય, જ્યારે ધોળાજી દ્વારા પણ કલાત્મક અને આકર્ષક તાજિયા બનાવવામાં આવી રહ્યા છે. કલાત્મક તાજિયા બનાવી અને ગુજરાતના ખૂણે ખૂણે મોકલવામાં આવતા હોય છે. કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી સખત 4-5 મહિનાથી દિવસ રાત પૂરજોશમાં ચાલી રહી છે. બારીકમાં બારીક કામ કરવામાં આવે છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમવારે દરેક તાજિયા માતમમાં આવશે. મંગળવારે હુસેની નિયાઝ કમિટી દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 500 જેટલા કાર્યકરો ખડે પગે રહેશે. ખ્વાજા સાહેબના મેદાનમાં 10 દિવસ રજવી કમિટી દ્વારા વાયઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. કલાત્મક તાજિયા બનાવતા કાર્યકરોની કામગીરીને સૈયદ હાજી કયુંભાવા સિરાજી, સૈયદ અબ્બાસ બાપુ રુસ્તમવાડા સહિતનાઓએ બિરદાવી હતી. મુસ્લિમોમાં મોહરમ માસ ઉજવવા માટે એક ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારમાં રંગબેરંગી લાઇટિંગની રોશનીનો શણગાર પણ કરી દેવામાં આવ્યો છે. આ શહીદી પર્વ મુસ્લિમો માટે ખૂબ જ અગત્યનો છે. સૈયદ રુસ્તમનો તાજિયો બનાવી રહ્યા છે. ઇમામ હુસેનની યાદમાં 72 શહીદની યાદમાં આ તાજિયો બનાવે છે. અને ધોરાજીનો સાદાતનો ફર્સ્ટ નંબરનો તાજિયો છે, લાયસન્સ નંબર 1 છે, સૈયદ રુસ્તમ માતમ નંબર 1 છે. અને ઘણા વર્ષોથી સિલસિલો ચાલ્યો આવે છે અને તાજિયા બની રહે છે. અને આ રુસ્તમના કારીગરો છે અહીંયા ગ્રુપમાં, એ સખત 5 મહિનાથી એકધારી રાત દિવસ ઉજાગરા કરી મહેનત કરી આ કામને પૂર્ણતા આપી રહ્યા છે. આ કામ થોડું પૂર્ણતાને હારે છે, થોડા દિવસ બાકી છે. સખત મહેનત કરી એ તૈયાર કરશે. અને અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.